Good morning to everybody. Once again, Pritha sir welcomes you all in the video lecture. So, today we have standard 12 English second language, jeni andar nu unit 9, jema read 1, jenu naam chhe headache, ane jeno aaje apne part 2, bijo part e shuru karva jai rahya chhiye. Headache yane shirdard, barobar RK Narayan sahib dwara lakhayelu zabardast read, barobar ke shirdard shabd ne bahana tarike दरेक मनुष्य छे एनो उपयोग करे अने दरेक जग्याए उपयोग करे बराबर तो जरा जोईए पहलो पार्ट आपणे कम्प्लीट करेलो राइट एक पहलो पेरेग्राफ अर्धो पेरेग्राफ आपणे कम्प्लीट कर्यो तो एटले पहलेथी जरा फरी पाछू रिवाइज लई अने बीजो पार्ट छे ई आपणे एड करीए नाउ लेट्स बिगिन Of all the blessings conferred on mankind by a benign providence yane ke dayalu pur dayalu krupalu parmeshwar dwara manav jatne je jetla blessings jetla aashirvado conferred kariya chhe conferred on etle enayat karvama avela barobar to I tamam mathi The most useful is headache. સૌથી ઉપયોગી જો કોઈ હોય તો એ હેડેક છે શિર દર્દ છે બટ ફોર ઇટ પણ એના માટે there would be many great embarrassments in life. Embarrassments એટલે આમ શેમ થાય શરમજનક શોભજનક પણ અહીં કન્ફ્યુઝન્સ થશે બરોબર અનકમ્ફર્ટેબલનેસ થશે મૂંઝવણો થશે બરોબર પણ જીવનની અંદર મૂંઝવણો હોવી જોઈએ તો આ શિરદર્દ શબ્દ વહાનું એનો ઉપયોગ કરી શકીએ અને એનો ઉપયોગ કરવાનો એટલા માટે થાય છે કારણ કે ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ વાસ્તવિક ખુલાસાઓ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિઝિબલ ના તો એ પેલેટેબલ હોય છે એટલે કે સ્વીકાર્ય હોય છે અને ના ફિઝિબલ હોય છે એટલે કે પ્રેક્ટિકેબલ હોય છે યાને કે પ્રેક્ટિકલી વ્યવહારુ લાગતા નથી પ્રેક્ટિકલ લાગતા નથી બરોબર અને સ્વીકાર્ય લાગતા નથી બાકી વાસ્તવિક ખુલાસાઓ કરવાનું મન થતું હોય દરેકને પણ વાસ્તવિક ખુલાસાઓ કદી એ ગળે ઘૂંટડો ઉતરતો ન હોય એટલે ઇન સચ સર્કમસ્ટેન્સીસ આવા સંજોગોમાં હેડેક એક્સ એઝ અ પાસવર્ડ હેડેક છે એ એક પાસવર્ડ તરીકે કામ કરે છે બરોબર પાસવર્ડ નાખો એટલે કેમ લોક કિયા જાય રાઈટ એની જેમ જ પાસવર્ડની જેમ જ શિરદર્દ શબ્દ તમે કહી દો બહાના તરીકે એટલે એ લોક કિયા જાય બરોબર છે મને યાદ છે સ્કૂલમાં પહેલો વહેલો લેટર રાઇટિંગ લેસનનો દિવસ પહેલો જ લેટર રાઇટિંગ લેસનનો પહેલો લેટર જેમાં મને શીખવાડવામાં આવ્યું આઈ વોઝ ટોટ મને શીખવાડવામાં આવ્યું એમાં લખાવ્યું રિસ્પેક્ટેડ સર આદરણીય સાહેબ એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક કારણ કે હું માથાના દુખાવાથી પીડિત છું એટલે I request you to grant me leave. હું તમને વિનંતી કરું છું કે તમે મને રજા માટેની મંજૂરી આપો બરાબર હવે મને યાદ છે સ્કૂલે પહેલો વહેલો લેટર આ લેટર રાઇટિંગ નો લેસન એમાં પહેલો જ લેટર એ રજા ચિઠ્ઠી લીવ રિપોર્ટ બરાબર છે લીવ લેટર અને એમાં મને આવું લખાવી બરાબર હવે આઈ ઓલવેઝ વન્ડર મને હંમેશા વિચાર આવતો મને હંમેશા વિચાર આવે કે વોટ મેડ અમે તમને કહ્યું હતું શાના કારણે શેના માટે થઈને બરાબર વોટ મેડ ટીચર સિલેક્ટ શેના કારણે શિક્ષકે સિલેક્ટ કર્યું અથવા સિલેક્ટ કરે છે પસંદ કરે છે હેડેકને જ કેમ પસંદ કરે શિરદર્દને જ કેમ એઝ એન એક્સક્યુઝ એક બહાના તરીકે અને ઇવન ઇન અ સ્પેસિમેન લેટર અરે આ એક નમૂના તરીકે પહેલો વહેલો લેટર છે અને નમૂના તરીકેનો પહેલા વહેલા લેટરની અંદર શિરદર્દને જ કેમ કેમ ફીવર નહીં ભાઈ બરાબર કેમ સ્ટમેક નહીં કે ભાઈ પેટમાં દુખે છે એવું કેમ નહીં તાવ આવ્યો એવું કેમ નહીં હેડેક જ કેમ તો આઈ થિંક હું એમ વિચારું કે ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ આ દરેક લોકોના વિચારોમાં આ જ હશે બરાબર દરેકના વિચારોમાં બહાનું કરવું હોય તો શેનું કરવાનું તો કે હેડેકનું આ જ હશે બરાબર અને યુઝફુલ અલાઇક યુઝફુલ એટલે ઉપયોગી અને અલાઇક એટલે સમાન રીતે ઉપયોગી ટુ ધ પ્યુપિલ્સ વિદ્યાર્થીઓને સમાન રીતે ઉપયોગી બરાબર છે
અને ધર્માસ્ટર અને તેના જે માસ્ટર હોય એટલે કે ટીચર હોય એમને પણ બંનેને સમાન રીતે ઉપયોગી, બરોબર છે? તો યુઝફુલ. હવે અહીંયા સુધીનો આપણે પાર્ટ વન લીધો હતો, રાઈટ? બરાબર છે. એટલે હું એમ વિચારું કે બધાના વિચારોમાં એક જ હશે, બાનું કરવું હોય તો હેડેકનું કરવાનું, અને પાછું જો બધાને ઉપયોગી, વિદ્યાર્થીને ઉપયોગી, શિક્ષકને ઉપયોગી, રાઈટ? એટલે બધાને સમાન રીતે ઉપયોગી થાય. હવે અહીંથી આપણે પાર્ટ ટુ સ્ટાર્ટ કરીએ. નાવ લેટ્સ બિગીન. હો ફોર અસ, અમારા માટે, આર કે નારાયણ સાહેબ કહે અમારા માટે, હેડેક વોઝ અ બૂન. આ સિરદર્દ છે ને, સિરદર્દ એ તો એક વરદાન હતું, વરદાન હતું. વી યુઝડ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ આવર્સ. હવે આ જરા ડ્રીલ શબ્દ સમજો. ડ્રીલ યાને એક્સરસાઇઝ થશે અહીંયા, અહીં, બરોબર છે? બાકી ડ્રીલ, ડ્રીલ કરવું એટલે આમ ભીતની અંદર આપણે ડ્રીલિંગ મશીનથી ડ્રીલ કરવું એમ થાય, બરોબર છે? કાણું પાડવું આ રીતે થાય, પણ અહીં કસરત થશે, કસરતનું કાર્ય. વી યુઝડ ટુ, યુઝડ એટલે ભૂતકાળમાં કોઈ આ કાર્ય માટેની ટેવ હોવી, બરોબર? ગ્રામરનો ટોપિક જે મોસ્ટ ઓફને હવે ખ્યાલ હોય. તો વી યુઝ ટુ હેવ ડ્રીલ, અમારે કસરતનું કાર્ય રહેતું, પણ ક્યારે? આફ્ટર સ્કૂલ આવર્સ, એટલે સ્કૂલનો સમય પૂર્ણ થયા પછી. ભાઈ સાહેબ, સવારની સ્કૂલ હોય 7 થી 12, 12:30 પૂરું થાય ત્યારે. જો બપોરની સ્કૂલ હોય તો 5 વાગે છૂટતા હોય તો 5 વાગે, 5:30 છૂટતા હોય તો 5:30, અને 6 વાગે છૂટતા હોય તો 6 વાગે. સ્કૂલ આવર્સ પૂરી થાય ત્યારે કસરતનું કાર્ય રહેતું અમારે, કસરતનું કાર્ય. એટલે ઓલરેડી 5 કલાક ભણી લીધું, એ કસરતનું કાર્ય તો એ તો થયું જ હોય માનસિક. હવે આ શારીરિક કસરતનું કાર્ય સ્કૂલ પૂરી થયા પછી હોય. વિચ આઈ સ્ટીલ થિંક, જો હું એમ વિચારું છું કે ઇઝ એન અનફેર, આ અયોગ્ય બાબત છે, બરોબર? અને અનડિઝાયરેબલ પ્રેક્ટિસ, અને અનડિઝાયરેબલ, અનિચ્છનીય, બરોબર છે? અનિચ્છનીય મુહાવરો છે આ, આ પ્રેક્ટિસ. અને કોઈની ઈચ્છા થાય, હવે છૂટે સ્કૂલેથી છૂટે એટલે સીધું ઘર દેખાતું હોય, જલ્દી જાય ને જલ્દી કંઈક ખાય, બરોબર છે? હા, સાંજે છૂટતા હોય તો સીધું, બરોબર છે, સીધું નાસ્તો કરવાનું મન થાય, બરોબર? અને બપોરે છૂટે સીધું જમવાનું, પણ સીધું ઘર દેખાતું હોય. અને આમાં સ્કૂલ છૂટે એ સમયે કસરતનું કાર્ય અમારે રહેતું, જેમ મને તો અયોગ્ય લાગે, અનિચ્છનીય લાગે જ ને. વી ડિસલાઇક ધીસ આવર, આ સમય, આ કલાક, એનો અમને અણગમો હતો. ડિસલાઇક, પસંદ ન હોવું, અણગમો હો, બરોબર છે? ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ, કસરતના મેદાનમાં, કસરતના મેદાનમાં ઓલમોસ્ટ ઓલ, લગભગ બધાય, તમામ અપિયર્ડ, દેખાતા, લાગતા, કેવા દેખાતા, કેવા લાગતા ખબર છે? ટુ બી અફ્લિક્ટેડ વિથ, ટુ બી અફ્લિક્ટેડ વિથ, એટલે ટુ ડિસ્ટ્રેસ વિથ મેન્ટલ ઓર બોડીલી પેઇન, નાથી વ્યથિત, કા માનસિક કા શારીરિક રીતે વ્યથિત કે ચિંતિત લાગતા, બરોબર છે? યાને ટુ બી અફ્લિક્ટેડ વિથ સ્પ્લિટિંગ હેડેક. સર, બધાને એક જ સમસ્યા, એક જ બાબતથી વ્યથિત હું, તો કે સ્પ્લિટિંગ હેડેક. સર, સ્પ્લિટિંગ હેડેક, સ્પ્લિટિંગ ઇન્ટેન્શનલી પેઇનફુલ, ખૂબ જ દર્દ કરે છે સર માથું, ખૂબ જ દર્દ. આમ જેને કહે ને સ્પ્લિટિંગ, આ માથું ફાટે છે સર, માથું ફાટે છે, બરોબર? બધાય આ જ, બધાય આવા, આવી જ રીતે લાગતા, બસ માથું દુખે સાહેબ, માથું દુખે. અને અમારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર, અને અમારા જે ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર યાને કે વ્યાયામના શિક્ષક, વ્યાયામના શિક્ષક. હવે આમાં હું છે ભાઈ, જો થતું એવું કે બધાને માથું દુખે એમ રોજ લાગે, હવે રોજ છૂટે એ સમયે કસરત નો વારો, એ ફિક્સ જ હોય. હવે માથું દુખે એવું રોજ લાગે બધાને, બધાને તો રજા ન મળે, અરે રોજ 4-5 જણાનું ગ્રુપ જાય શિક્ષક પાસે, જાય વ્યાયામના શિક્ષક પાસે, સર માથું બહુ, માથું ફાટે સોઈ, બરોબર? શિક્ષક કે કાંઈ વાંધો નહીં, જા.
રોજ એક ગ્રુપ જાય, રોજ એક ગ્રુપ ને રજા, રોજ એક ગ્રુપ ને રજા, બરોબર. એટલે સામે શિક્ષક સમજતા તો હોય ને કે આ કેમ આમ થાય, રોજ કા માથા દુખે કોકના ને કોકના. એટલે અવર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ ટુ ઇટ, પુટ એન એન્ડ એટલે અંત લાવવો, આ બાબતનો અંત જ લાવ્યા એક દિવસ. શું કીધું ખબર છે? બાય ડિક્રીંગ વન ડે. ડિક્રીંગ એટલે શું? તો કે આદેશ આપવો અથવા જાહેર કરવું એટલે ડિક્લેર કરવું. તો એક દિવસ એને ડિક્લેર કર્યું, જાહેર કર્યું. શું? તો એ ઇન્વર્ટેડ કોમાની અંદર છે. જો ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ. ચલો ભાઈ, જે સફરિંગ ફ્રોમ હેડેક, માથું દુખાવાથી પીડિત હોય, બરોબર, જેને શિરદર્દ થતો હોય, એ બધાય હોલ્ડ અપ ધેર આર્મ્સ, એને હાથ ઊંચા કરે. ચલો હાથ ઊંચા કરો, હાલો, જેનું માથું દુખતું હોય હાથ ઊંચા કરો, બસ બીજી વાત નહીં. હવે ઇટ રેઇઝડ અવર હોપ્સ, રેઇઝ હોપ, આશા જીવંત થવી, રેઇઝડ હોપ, આશા જાગી જવી. અમને આશા જાગી કે લે વાહ સર, અચાનક આવું પૂછે તો હાલો હાથ ઊંચા કરીએ. ભાઈ અમારું માથા દુખે જ છે, કસરત કરવી કેને ગમે ને, બરોબર, માથા દુખે જ છે. બટ ઈ એડેડ, પણ હજુ તો ઘણાએ હાથ ઊંચા કરે, અથવા ઘણાએ હાથ અડધા ઊંચા કરે, અથવા તો ઘણાની ઈચ્છા થાય કે ચલો હાથ ઊંચા કરીએ, બરોબર. એની પહેલા જ હી એડેડ, એણે આમાં ઉમેરો કર્યો. હજી આ એક વાક્ય જ નહીં, હજી આમાં બીજું વાક્ય ઉમેર્યું. શું કીધું? જો સિન્સ આઈ વિશ ટુ ડિટેઇન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ. હવે આપણે આ શબ્દ ડિટેઇન સાંભળ્યો હોય, વાહન ડિટેઇન થાય, અહીંયા માણસ ડિટેઇન કરવાનું, છોકરાઓ, સ્ટુડન્ટ. સિન્સ એઝ મેં તમને કીધું છે, આ કારણ દર્શાવતા શબ્દો, કારણ વાળો પોઈન્ટ આમાં છે આ લેસન ની અંદર, બરોબર, રીઝન નો ટોપિક છે, બરોબર, આ ફંક્શન છે, એટલે આવા વાક્યો આવશે. સિન્સ આઈ વિશ ટુ ડિટેઇન, ટુ ડિટેઇન એટલે ટુ હોલ્ડ અપ ઇન કસ્ટડી, રોકી રાખવું, કારણ કે મારી એવી ઈચ્છા છે કે હું સ્પેશિયલ એક્સરસાઇઝ કરાવવા માટે, ખાસ એક્સરસાઇઝ કરાવવા માટે તેને હું રોકી રાખું. એ બધાને જેનું માથું દુખે છે, અને એ ખાસ એક્સરસાઇઝ ધેટ વિલ ક્યોર ધર હેડેક, કે જે તેનો માથાનો દુખાવો છે એ ક્યોર કરે. ક્યોર કરે એટલે ઈલાજ કરી આપે, બરોબર, માથાનો દુખાવો મટાડે, રાઈટ. તો એ સ્પેશિયલ એક્સરસાઇઝ માટે મારે એ બધાને રોકી રાખવા છે, બરોબર, આ મારી ઈચ્છા. હવે એમને રોજ એક્સરસાઇઝ કરાવે, બરોબર, હવે એ એક્સરસાઇઝના નામ ઉપર જ માથા દુખવા માંડતા હોય અને બહારનું કાઢવા માંડતા હોય, આ રોજની એક્સરસાઇઝથી એટલા કંટાળ્યા હોય, તો હવે તો કે ચાલો જેના માથા દુખે એ કયો, હાલો સ્પેશિયલ એક્સરસાઇઝ, સ્પેશિયલ. હવે સ્પેશિયલમાં તો ઘેરે ન પૂગે ને, પછી લંગડા રાલીએ ને, બરોબર. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ, એક જણાએ એનો હાથ ઊંચો ન કર્યો, લિફ્ટેડ આર્મ, હાથ ઊંચો ન કર્યો એક જણાએ નહીં. એટ વિચ, જે સાથે, એટ વિચ, હવે એક જણાએ માથું ઊંચું, સોરી, હાથ ઊંચો કરીને કીધું નહીં કે મારું માથું દુખે, બરોબર, કોણ ભાઈ સ્પેશિયલ એક્સરસાઇઝ કરવા ઈચ્છતું હોય, બરોબર છે, એક જણાએ હાથ ઊંચો ન કર્યો, એટલે એટ વિચ, આ સાથે ધ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ, કસરત ના શિક્ષક, વ્યાયામ ના શિક્ષકે જાહેર કર્યું, નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યુર કોટ્સ. બાય એવરી હાઈ ફાઈ સ્કૂલ હોય, એમાં સૂટ હોય, કોટ હોય, બરોબર છે, ચલો તમે બધા તમારો કોટ છે એ કાઢો. And get through the usual drill. Usual drill. રોજની સર્વ સામાન્ય જે કસરત કરીએ છીએ એમાંથી ગેટ થ્રુ, હાલો પાસ થવા, હાલો પસાર થવા, હાલો ગેટ થ્રુ એટલે પસાર થવું, ચલો 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 મંડી પડો, હાલો હાલો લાગી જાઓ, કસરત કરવા માંડો, બરોબર છે, ટેક ઓફ યોર કોટ, હાલો તમારો કોટ કાઢો અને કસરતમાં લાગી જાઓ, હાલો કોઈને માથા દુખતા નથી ને, કોઈને જવાનું છે નહીં, બરોબર છે, હાલો જમી પડો. આઈ એમ ગ્લેડ, ગ્લેડ એટલે ખુશ, આનંદમાં હોઉં.
आई एम ग्लेड टू फाइंड, खरेखर शिक्षक के हूँ तो खुश थो आ जोईने के द क्लास इज गोइंग टू एक्सरसाइज इन फूल स्ट्रेंथ टूडे, के आज आखो वर्ग इन फूल स्ट्रेंथ, इन फूल स्ट्रेंथ એટલે કે ઇન ફૂલ નંબર્સ, પૂર્ણ સંખ્યા, બરોબર. આપણે ઘણી વખત ક્લાસમાં પૂછતા હોય પૂરેપૂરી સ્ટ્રેન્થ હાજર છે, બરાબર, પૂરેપૂરી સ્ટ્રેન્થ હાજર છે, એટલે સ્ટ્રેન્થ એટલે અહીંયા તાકાત હાજર છે એમ નહીં, પણ પૂરીના સંખ્યા, બરાબર. તો પૂર્ણ સંખ્યામાં આજે આ કોઈનું માથું દુખ્યું નહીં, બોલો, અને કોઈને રજા નથી દેવાની, કોઈ ઘરે ગયું નહીં, બરાબર છે. અને પૂર્ણ સંખ્યામાં આખો વર્ગ એ એક્સરસાઇઝ કરવાનો છે, બરોબર છે. આ બાબત જાણીએ જોઈ અને ખરેખર મને આનંદ થયો કે ખુશ થયો. હેડેક ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. હેડેક શિરદર્દ છે ને, શિરદર્દ એ સફરર ને, સફરર, સફરર એટલે શું? પીડિત વ્યક્તિ, જે ભોગવનાર વ્યક્તિ હોય એ પીડિત વ્યક્તિને અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ એટલે આગવું મહત્વ આપવું, વધારે મહત્વ આપવું. યાને જે માથાના દુખાવાથી પીડિત હોય એને આગવું મહત્વ મળે છે. હવે કઈ રીતે, આ શું કહેવા માંગે આગવું મહત્વ મળે એટલે, ફોર ટેક એન એક્ઝામ્પલ, ચલો મારા જ વર્ગની અંદર મારા ક્લાસમાં 40 છોકરાઓ કે 50 છોકરાઓ છે, બરોબર છે. તો 50-50 હું બોર્ડ ઉપર ભણાવું છું, લખું છું, બધા લખે છે, મારી સાથે સમજે છે, લખે છે. કોઈ એક છોકરો સૂતો છે, બેન્ચ ઉપર માથું ઢાળીને સૂતો છે. સ્વાભાવિક વાત છે, હું એને પૂછું તો કરી કા ભાઈ, બરોબર. એટલે હું એને પૂછું કેમ ભાઈ, રાઈટ. એટલે ઈ એમ કે સર આજ બહુ માથું દુખે છે, બરોબર છે, એટલે હું માથું ઢાળીને સૂતો છું. તો આપણે એમ કે ઓકે ઓલરાઈટ, કાંઈ વાંધો નહીં ભાઈલા, અને બહુ વધારે તબિયત મજા ન હોય તો તારે કહેજે, આપણે ઘરે ફોન કરી દઈએ, તેડી જાય, બરાબર. આ વાત હોય, આ વાત હોય. પણ બીજો એક છોકરો એમ કે સાહેબ બધું સારું જ છે, કોઈ વાંધો છે નહીં, બરાબર છે, હું છે, બોલો તમે કહો તો માથું ઢાળીને હુઈ જાય, બરાબર. તો પછી હવે એને એને મારે એમ તો ન કહે ખાઈ વાંધો નહીં, બરાબર. બહુ વધારે મન થતું હોવાનું તો તું તારે કહેજે, બરાબર. ફોન કરીને ઘરેથી ગાદલાને મગાવી દો એમ તો મારે ન કહેવાય. હવે એને હું શું કહું એ તમે સમજી શકો. હવે બન થાની હવે હુવાવાળી, બરાબર, સીધો આમ જ થાય આપણે વાત, બરાબર. એટલે ઓલાને આગવું મહત્વ મળે, હેડેક છે, માથું દુખે છે, એને આગવું મહત્વ મળ્યું, અને ઓલાને એને આગવું મહત્વ ન મળે, કારણ કે એને માથું દુખતું નથી. એટલે માથું દુખે, શિરદર્દ હોય જેના એનાથી ઈ પીડિત હોય તો એને આ આગવું મહત્વ મળે. ઓલ એક્સ, બીજા બધા દર્દ. સાઉન્ડ ક્રૂડ, સાઉન્ડ ક્રૂડ, આમ જો આમ સીમ, સીમ એટલે એવું લાગવું, અપિયર, અપિયર એટલે એવું દેખાવું, સાઉન્ડ એટલે આમ એમાં એનો અર્થ તો એ જ થાય કે એવું લાગવું, બરાબર છે. પણ એક જોઈને લાગે, એક સાંભળીને લાગે, બરાબર છે. તો ઓલ અધર એક્સ સાઉન્ડ ક્રૂડ. ક્રૂડ યાને શું? ક્રૂડ યાને રૂઢ કીધું, વલ્ગર કીધું, આમ કંટાળાજનક થાય, પણ અહીં એનો મતલબ કુદરતી પણ થાય, બરાબર. અને સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક છે, માનસિક છે. એટલે બીજા બધા જે દર્દ છે એ બધા કેવા દર્દ કહેવાય? તો કે કંટાળાજનક છે. અને બીજા બધા દર્દ એ માનસિક છે. તમે એમ કહો સિમ્પલી કે મને તાવ આવ્યો, તો એ જોતા હોય ખબર પડે તાવમાં મોઢું થઈ જાય એવું એમ કે બધે, બરાબર છે, એમ સીધો ખ્યાલ આવી જાય તાવ આવ્યો, બરાબર. એટલે એમ એમ કહેવાતું નથી ને, એમ બીજા બધા દર્દ. હવે આનું તો કોઈ મીટર નથી, માથું દુખે એમ કીધું એટલે, બરાબર છે. તાવ આવ્યો હોય તરત આમ કે હાજર જોવા દીજીએ, માથું તો કાંઈ નથી, બરાબર. એટલે આમાં શું છે, બીજા બધા દર્દ છે એ કંટાળાજનક છે, અને માનસિક માનસિક અવસ્થા પણ એમાં બદલાય, બરાબર છે. એન્ડ સેન્સિટિવ પીપલ, અને સંવેદનશીલ લોકો, જે સંવેદનશીલ લોકો હોય, જે લાગણીશીલ લોકો હોય, જે સંવેદનશીલ હોય, વુડ નોટ મેન્શન ધેમ. એવા બીજા દર્દોને એ મેન્શન, એનો ઉલ્લેખ કરવો, વ્યક્ત કરવો, બરાબર છે, વ્યક્ત કરવો, ઉલ્લેખ કરવો, એ એનો ઉલ્લેખ કરતા નથી.
બરોબર છે, સંવેદનશીલ લોકો બાળકોમાં સંવેદનશીલ હોય બાળક, એને બહાનું કરવું હોય તો એ કઈ એમનો કઈ મને તાવ આવ્યો, કારણ કે ન હોય એ રીતે જોવા ન મળતા હોય એમ ન તો કેમ એ કહી શકે કે ભાઈ મને તાવ આવ્યો. બરોબર છે, આપણે તરત કહે ક્યાં, એટલે આમાં તો કાંઈ નથી. બરોબર છે, તો એમ એમ સંવેદનશીલ લોકો એવું જણાવતા પણ નથી, એનો ઉલ્લેખ કરતા નથી. નોધર એલમેન્ટ, એલમેન્ટ અ માઇલ્ડ ઇલનેસ, હળવી બીમારી જેને એલમેન્ટ કહેવાય. નો અધર એલમેન્ટ, કોઈ બીજી એવી બીમારી નથી જે કેન બી સો ઓપનલી મેન્શન, કે જે સ્પષ્ટ રીતે મેન્શન્ડ કરી શકાય, આમ ખુલ્લી રીતે આમ ઉલ્લેખ કરી શકાય. બરોબર છે, વિથ ઇમ્પ્યુનિટી, વિથ ઇમ્પ્યુનિટી, ઇમ્પ્યુનિટી અને ફ્રીડમ ફ્રોમ પનિશમેન્ટ, સજામાંથી મુક્તિ મેળવવા માટે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સજામાંથી મુક્તિ મેળવવા માટે કોઈ બીજું એવું દર્દ, કોઈ બીજું એવી બીમારી એવી નથી કે જે સજામાંથી એને મુક્તિ મેળવવા અને એ પોતે વિદ્યાર્થીઓ આમ ખુલ્લે રીતે ખુલ્લા મનથી ઉલ્લેખ કરી શકે, હે ઓપનલી મેન્શન કરી શકે એવી બીજી આ શિર દર્દ કહી શકે. બરાબર, શિર દર્દ કહી શકે, રાઈટ, બીજું એવું ના કહી શકે. અને એવું નથી કે ક્લાસરૂમમાં જ, યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ. એલિગન્ટ યાને એલિગન્ટ એટલે સ્ટાઇલિશ થાય, ભવ્ય થાય. બરાબર, સોશિયલ ગેધરિંગ, સોશિયલ ગેધરિંગ, હા ક્યાંક લખેલું તો હશે સોશિયલ ગેધરિંગ, યસ, સામાજિક સંમેલન. હવે કોઈ એક સામાજિક સંમેલન હોય, પ્રસંગ હોય, બરાબર, અને એમાં તમને આમંત્રણ આપ્યું હોય, તમારે ન જવું હોય, તો ત્યાં પણ તમે કહી શકો, ઉલ્લેખ કરી શકો. બરાબર છે કે ભાઈ મને માથું દુખે છે, હેડેક છે, રાઈટ, માથું દુખે છે, અને નો વન વુડ બી શોક્ડ બાય ઇટ, અને નો વન વુડ બી શોક્ડ, ટુ બી શોક્ડ બાય એટલે ટુ બી અપસેટ બાય, એટલે થી આઘાત પામવું કે થી વ્યથિત થવું, કે આમ જેને કહેવાય કે સરપ્રાઈઝ થવું. બરોબર છે, આશ્ચર્ય પામવું, એવું એવું હોય જ નહીં આશ્ચર્ય પામે, એમાં ભાઈ માણસ માત્ર, માણસ માત્ર, અને એ ભાઈ માથું દુખવાને પાત્ર, એમાં શું થઈ ગયું ભાઈ, એને માથું દુખે અને સોશિયલ ગેધરિંગમાં ન આવે, બીજું શું હોય એમાં. બરોબર છે, તો એ બાબત થઈ શકે. બરોબર, એટલે ત્યાં પણ તમે જણાવી શકો ભાઈ માથું દુખે છે, આવી નથી શકે એમ, દેટ્સ ઇટ, એટલે ક્લાસરૂમમાં જ નહીં પણ સોશિયલ ગેધરિંગમાં પણ કહી શકાય. ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપરિયર ટુ હેડેક ઇઝ, એકમાત્ર એક્સપ્રેશન, અભિવ્યક્તિ કહેવાય, અભિવ્યક્તિ, એકમાત્ર અભિવ્યક્તિ વિચ ઇઝ સુપરિયર ટુ, સુપરિયર, સુપરિયર ટુ, સુપરિયર ટુ એટલે થી ચડિયાતું. બરાબર છે, એકમાત્ર અભિવ્યક્તિ કે જે હેડેક કરતાય ચડિયાતી છે, આ ટકાટક છે, આ હેડેક કરતાય ચડિયાતી, આ, અને એનું નામ શું કીધું ખબર છે, ઇઝ ઇનડિસ્પોઝિશન. હવે ઇનડિસ્પોઝિશન એટલે માઇનર ઇલનેસ કીધું, માઇનર ઇલનેસ, ઇનડિસ્પોઝિશન એટલે થાય શું, તો કે સામાન્ય અસ્વસ્થતા, સામાન્ય અસ્વસ્થતા એટલે એટલે ઘણા એમ બોલે મને મજા નથી, ઠીક નથી, સરખું નથી, પણ પ્રશ્ન એ થાય આ અભિવ્યક્તિમાં કે ઠીક નથી એટલે હું ઠીક નથી, સરખું નથી તો હું સરખું નથી, મજા નથી આવતી, લઈ કે મજા નથી આવતી, પણ હું મજા નથી આવતી ભાઈ, રાઈટ, ઇઝ ઇટ બીમારી, સો આ એલિમેન્ટ છે ઇનડિસ્પોઝિશન, ઠીક નથી, બરાબર છે, મજા નથી, રાઈટ, બરાબર, અહીં સુધી રાખીએ છીએ, અહીંથી હું પાછો આ પેરેગ્રાફની શરૂઆત કરીશ અને આખો પેરેગ્રાફ કમ્પ્લીટ કરશો. ઓકે, પહેલા ટેક અ સ્ક્રીનશોટ, સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલા, રાઈટ, એટલે જેથી કરીને બધા વર્ડ્સ લખી શકાય, રાઈટ. તો આ પેરેગ્રાફ આપણે ફરી પાછો શરૂઆત કરશું, રાઈટ, અને અહીં સુધી લઈ અને પછી એને એડ કરશો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.